नमस्कार बधा लेखक मित्रों ने, आजे प्रतिलिपि द्वारा आयोजित वेबिनार मा आप सबनुं हार्दिक स्वागत छे अने आशा छे के तमे बधा मजामां हशो। प्रतिलिपिनी दुनिया मां आगळ लखी रह्या हशो नवुं नवुं। हुं कृति ठक्कर छुं, प्रतिलिपि गुजराती मां ऑथर रिलेशनशिप मैनेजर, अने आजे अमे खास आ वेबिनार आप सौ लेखकों माटे प्लान कर्यो छे। આ વેબિનારમાં આપણે પ્રતિલિપિમાં લાંબી ધારાવાહિક એટલે કે નવલકથા કેવી રીતે લખવી જોઈએ અથવા તો લાંબી નવલકથા લખતી વખતે કઈ કઈ બાબતો વિશે ધ્યાન રાખવું જોઈએ એ વિવિધ બાબતો વિશે આપણે ચર્ચા કરીશું। તો હવે આપણે ઘણા બધા લેખકો આવી જ ગયા છે, વેબિનાર સ્ટાર્ટ કરી કારણ કે ઘણી વાતો કરવાની છે। છેલ્લે ટાઈમ હશે તો આપણે પ્રશ્ન જવાબો લેશું, પણ તમે ત્યાં ક્યુએનએ સેક્શનમાં જો તમને ક્વેશ્ચન્સ હોય તો તમે અત્યારે લખી દેજો। ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ કે આ વાર્તા એટલે શું। એમ તો કોઈ ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેને એવું ખ્યાલ નહીં હોય કે વાર્તા કોને કહેવાય, કારણ કે આપણે નાનપણથી જ દાદા દાદી નાના નાનીની મોઢાથી આપણે ઘણી ધાર્મિક સામાજિક અલગ અલગ શ્રેણીમાં વાર્તાઓ વાંચી છે, જોઈ છે, સાંભળી છે અને આપણે મોટા થયા છીએ। એટલે શોર્ટમાં કેવું હોય તો વાર્તા એટલે સામાન્ય રીતે આગળ વધતી પરિસ્થિતિમાં એવો કોઈ ફેરફાર કે જે વાંચનારના દિલમાં ઉત્સુકતા જગાડે અને એને પૂછવા માટે મજબૂર કરે કે હવે આગળ શું થશે, તો એને આપણે વાર્તા કહેતા હોઈએ છીએ। ને એમ તો વાર્તા લખવાનું કારણ એ લેખકે લેખકે બદલાતું હોય છે। બની શકે કે કોઈ સમાજનું સાચું ચિત્ર રજૂ કરવા માટે વાર્તા લખાતી હોય, બને કે પ્રેમની લાગણી દર્શાવવા માટે વાર્તા લખાતી હોય, મહેનતનું મહત્વ સમજાવવા માટે વાર્તા લખાતી હોય, ભવિષ્યની ઉડાન ભરવી હોય, ભૂતકાળમાં બની ગયેલી કોઈ કથા કહેવી હોય, તો જુદા જુદા કારણો હોઈ શકે। હવે લાંબી ધારાવાહિક લખવા માટે જરૂરી બાબતો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો નેક્સ્ટ સ્લાઇડ કરજો। તો વાત કરીએ કે વાર્તાનું મૂળભૂત માળખું એટલે કે જે બેસિક સ્ટ્રક્ચર છે એ કેવું હોવું જોઈએ। સામાન્ય રીતે આપણને ખબર જ છે કે કોઈ પણ વાર્તાને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ, શરૂઆત, મધ્ય અને અંત। અને ધારાવાહિક કે નવલકથા લખવાની છે એ સાંભળીને જ ઘણા લેખકો તો પહેલાથી જ હાથ ઊંચા કરી દેતા હોય છે, કારણ કે જેમણે ધારાવાહિક લખવાની કળા નથી એટલે કે કોઈએ ટ્રાય નથી કર્યું એવા લોકોને હંમેશા મુશ્કેલ લાગે છે। પણ જેટલા અનુભવી લેખકો છે જેમણે કોઈ વાર પણ એક વખત પણ નવલકથા લખી છે તો તેઓ ચોક્કસ માનશે, ચોક્કસ અગ્રી થશે કે નવલકથા વાંચવી જેટલી રોમાંચક બાબત છે એવી જ રીતે નવલકથા લખવી અને લખતા લખતા એને અનુભવવી એ પણ એટલી જ રોમાંચક બાબત છે અને એડવેન્ચરસ અનુભવ છે। જનરલી જ્યારે પણ મને કોઈ ધારાવાહિક વિશે વાત કરે કે નવલકથા વિશે વાત કરે તો મને ધારાવાહિક આપણી ગુજરાતી થાળી જેવી લાગે, જેમ ગુજરાતી થાળીમાં બધું જ હોય ને, અલગ અલગ ઘણા ત્રણ ચાર જાતના શાક હશે, મીઠાઈ, ફરસાણ, રોટલી, પૂરી બધું જ હશે, એવી જ રીતે ધારાવાહિકમાં પણ એટલી બધી લાગણીઓ, એટલા બધા ભાવો બધું એકસાથે સંકળાયેલું હોય છે કે વાર્તાને વ્યવસ્થિત રીતે દરેક ઘટનાઓ અને દરેક પાત્રને અલગ અલગ વિગતવાર રજૂ કરવાની હોય છે। ધારાવાહિક લખવા માટે પ્લોટ, પ્લોટ ટ્વિસ્ટ, લેખનની રીતો, એનો દ્રષ્ટિકોણ કયો છે, દરેક પાત્રો કેવા છે, એમની વચ્ચે થઈ રહ્યા સંવાદો કેવા છે, વાર્તાનું વિશ્વ કેવું છે, વાર્તાનું શરૂઆત, મધ્ય, અંત કઈ રીતે બિલ્ડઅપ થાય છે, પછી વાર્તામાં સંઘર્ષ કઈ રીતે આવે છે વગેરે ઘણી બધી બાબતો વિશે આપણને વિગતવાર વિચારવું પડે છે જ્યારે નવલકથા લખવાની વાત આવે છે। મૂળભૂત રીતે આપણે અહીંયા ફોટોમાં જોઈએ તો એક બેસિક સ્ટોરી લાઈન જ આપણને આપેલી છે કે એક વ્યક્તિ છે જેનું ઇન્ટ્રોડક્શન, મુખ્ય પાત્ર કે એના સહાયક પાત્ર સાથેનું ઇન્ટ્રોડક્શન છે, એનું કેવું જીવનશૈલી છે એટલે એનું એવરીડે રૂટીન કેવું છે એના વિશે કંઈક વાત, પછી અચાનક કંઈક એવું થાય છે કે રૂટીન એનું બ્રેક થાય છે। હવે એ બની શકે વાર્તામાં કોઈ અન્ય પાત્રનું આવવું હોય કે એવી કોઈ ઘટના બનવી, એવો કોઈ બનાવ બનવો, અને ત્યાંથી વાર્તાના મધ્ય ભાગ સુધી પહોંચીએ છીએ કે જ્યાં વાર્તામાં સંઘર્ષ ચાલુ થાય છે। સંઘર્ષ અલગ અલગ રીતે હોઈ શકે, વાર્તા નાયકનું પોતાની સાથે હોઈ શકે, અન્ય વ્યક્તિ સાથે હોઈ શકે,
એના વિશે તો આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરશું જ, પણ પછી એ જે કોન્સિક્વન્સીસ ઊભા થયા, એટલે કે જે રૂટીન બ્રેક થયું, સંઘર્ષ આવ્યો, ત્યાંથી લઈને સંઘર્ષમાંથી બહાર જ્યારે વાર્તાનાયક નીકળે છે ત્યાં સુધી જે છે આપણે ક્લાઇમેક્સ તરફ જઈએ છીએ અને અંતે પછી કોઈ પણ એક અંત આપણે વાર્તાને આપીએ છીએ. તો આ એક બેસિક સ્ટોરી લાઈન છે. હવે આપણે જોઈએ કે નવલકથા લખવા માટે સૌથી પહેલું અને જે ઇમ્પોર્ટન્ટ પગલું છે કે જે પોઈન્ટથી સામાન્ય વ્યક્તિ કહી શકાય કે લેખક તરીકે ઓળખાય છે, તો એ શું છે? પ્લોટ. હા, પ્લોટ એવી વાત છે કે વાર્તાનો જન્મ થાય એના પહેલા, એટલે કે લખતા પહેલા પણ લેખકનું જે દિમાગ જે બરાબર દોડાવડાવે એ પ્લોટ કહી શકાય. કારણ કે પ્લોટ એટલે કે વાર્તાની જે બેઝિક ઝલક છે, તમે જે પણ વાર્તામાં લખવા માંગો છો એ વાર્તામાં શું શું થશે, એક સાધારણ વાર્તા શું છે, એ બેઝિક જે તમે ઘડો એને પ્લોટ કહીએ છીએ. આપણે આગળ પણ જે પ્રેઝન્ટેશનમાં જે ફોટો જોયો એ પણ એક સ્ટોરી સ્પાઈન જ કહી શકીએ, કે કાચી કરોડરજ્જુ વાર્તાની કહી શકીએ. તો એ વસ્તુ એટલી જ ક્લિયર છે કે તમારો પ્લોટ જેટલો મજબૂત હશે એટલી જ વાર્તા મજબૂત રહેવાની. ટૂંકમાં હમણાં જે આપણે ચિત્ર જોયું એમાં આપણને સ્ટોરી સ્પાઈન દેખાઈ. હવે સ્ટોરી સ્પાઈન એકદમ નાની, એટલે કે પ્લોટ બહુ બેસિક બાબત છે, પણ વાર્તાનો પાયો છે એમ કહી શકીએ. અને એ પાયા ઉપર જ આપણે 25,000-30,000 કરતા પણ વધારે શબ્દોની ધારાવાહિક તમે બનાવી શકો છો. એટલે છે બહુ જ નાની બાબત, પણ એટલી જ મુખ્ય બાબત છે પ્લોટ. એટલે જ્યારે પણ નવલકથા લખવાનું વિચારો તો કોઈ પણ નોટમાં કે કોઈ પણ ઓનલાઈન ક્યાંક તમે ચેકલિસ્ટ બનાવી શકો, કે જેથી તમારો રફ પ્લોટ છે વાર્તામાં તમને જેટલા પણ રફ આઈડિયાઝ આવે છે, પ્લોટને દર્શાવતું કોઈ પણ રફ લખાણ છે એક જગ્યાએ ચેકલિસ્ટમાં ઉમેરી શકો, કે જેથી જ્યારે પણ તમે ફરી વાંચો તો એને મઠારીને ધારાવાહિકને તમે વધારે સ્ટ્રોંગ કરી શકો છો. હવે ચેકલિસ્ટમાં ઘટનાઓ વિશે વિચારવાનું જ્યારે શરૂ થાય, લખાણમાં તમારે સુધારો કરવો હોય, એટલે કે રિજિડલી પ્લોટને ફોલો કરવું પણ જરૂરી નથી. એક પ્લોટને ક્યાં કેવી રીતે ફ્લેક્સિબલ બનાવવો એના માટે આ ચેકલિસ્ટ આખી નવલકથા લખતા સમયે તમને મદદરૂપ બની શકે. ફોર એક્ઝામ્પલ, આપણે જો તમે પ્રેમ, મિત્રતા, ફેમિલી રિલેશન એવા બધા મુદ્દાઓ વિશે વિચારી રહ્યા હો તો તમે એ વિચારોને ચેકલિસ્ટમાં ઉમેરી શકો છો. એટલે સ્વાભાવિક છે કે પ્રેમ, રોમેન્સ, સામાજિક, પારિવારિક એવી વિવિધ શ્રેણીની આસપાસ તમે ધારાવાહિક લખવા માટે પ્રેરિત થશો. અને એનાથી જો બીજો મુદ્દો લઈએ, તમને ડર, જોખમ, સાહસ એવા કોઈ મુદ્દાઓ વિશે તમે વિચારી રહ્યા હો તો સ્વાભાવિક છે કે મિસ્ટ્રી, થ્રિલર, હોરર એવી બધી શ્રેણીની ધારાવાહિક લખવા માટે તમને પ્રેરણા આપશે. એટલે આ બાબતોના આધારે તમારા કન્ટેન્ટ પર તમે ડીપ રિસર્ચ કરીને પ્લોટને વધારે મજબૂત બનાવી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો આપણે કોઈ પિક્ચરનું ટ્રેલર જોતા હોઈએ કે કોઈ બુકનું રિવ્યૂ વાંચતા હોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે બુક શેના વિશે છે. ફરક એટલો જ છે કે ટ્રેલર અને બુક રિવ્યૂ એ બુક છપાઈ ગઈ અથવા પિક્ચર બની ગઈ એના પછી એની ઝલક આપતું એક બાબત છે. અને પ્લોટ છે એ વાર્તા લખાયા પહેલા જે બેસિક માળખું ઊભું થાય છે એના વિશે છે. આપણને કોઈ પણ ખબર પડે કે તમે કોઈ વાર્તા લખી રહ્યા છો અને હું તમને પૂછું કે તમારું પુસ્તક શેના વિશે છે, તો આ પ્રશ્નનો જે તમે શોર્ટમાં અને રફ આન્સર મને આપો એ તમારો પ્લોટ હોઈ શકે. આપણે જેમ કે અક્કુપાર, જો આપણે ધ્રુવદાદાની પુસ્તકનું ઉદાહરણ લઈએ તો આપણને કોઈ પૂછે અક્કુપાર શેના વિશે છે તો આપણે કહી શકીએ કે વાર્તાનાયક જે પેઇન્ટર છે એમના એક પ્રોજેક્ટને માટે તેઓ ગીર જાય છે અને સાવજની બાજુમાં રહેતા કુદરતની સાથે આટલી નજીકથી રહેતા લોકો સાથે જુદા જુદા અનુભવો કરે છે, એમાં મુખ્ય પાત્ર આ સ્ત્રીનું છે. એવું જે આપણે એમને બેસિક આઉટલાઇન આપીએ અને એમના આખા પ્રોજેક્ટ દરમિયાન તેઓ કેવા કેવા અનુભવો કરે છે, એમનામાં કેવો બદલાવ આવે છે અને વાર્તાનાયક અંતે એમનો પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરે છે, તો આપણે જે બેસિક સ્ટોરી લાઈન કોઈને કહીએ એ તમારો વાર્તા લખ્યા પહેલાનો પ્લોટ હોઈ શકે. એવી જ રીતે ધારાવાહિકમાં મુખ્ય પાત્રો કોણ હશે, મુખ્ય પાત્રો કેવા હશે એના વિશે પણ તમે થોડું વિચારો તો વધારે ઊંડાણપૂર્વક જ્યારે વિચારવા બેસો ત્યારે આ બધા દ્રશ્યો જે છૂટા છવાયા દ્રશ્યો લેખકને આવતા હોય એ પણ ચેકલિસ્ટમાં તમે એડ કરી શકો. કારણ કે જાણીએ અજાણીએ લેખકના મગજમાં જ્યારે પણ કોઈ વાર્તાનું પ્લોટ રમતું હોય તો છૂટા સીન્સ, મુખ્ય પાત્ર, સહાયક પાત્ર કેવા છે, એમને કેવા કેવા દ્રશ્યો એવું
કંઈ કાચું કાચું તો મગજમાં આવતું જ હોય છે, તો એ પણ ચેકલિસ્ટમાં ઉમેરી દેવું જોઈએ કે જ્યારે તમે ખરેખર નવલકથા લખવાની શરૂઆત કરો તમને એમાંથી હેલ્પ મળી શકે. ફોર એક્ઝામ્પલ, જો આપણે પારિવારિક પ્રેમકથા વિશે વાત લીધી, તો એ જ શ્રેણીમાં કોઈ વાર્તા લખતા હોય તો નદી કિનારે કોઈ કપલ નું પાત્ર તમારું દ્રશ્ય એમાં દેખાઈ રહ્યું છે, અથવા કોઈ પરિવારનું કોઈ દ્રશ્ય છે એ દેખાય છે વગેરે, જેટલા પણ નાના નાના દ્રશ્યો દેખાય કે વિચાર આવે તો એ ક્યાંક લખી લો, કે જેથી એને રિલેટેડ કઈ નવી ઘટનાઓ બનાવી, વાર્તા આગળ કઈ રીતે વધારવી એના વિશે વધુ ખ્યાલ આવી શકે. તમારો પ્લોટ મજબૂત વિચારીને, એના અમુક પાત્રો વિશે રફ આઈડિયા લઈને વાર્તા લખવાની શરૂઆત કરવા માટે કયો દ્રષ્ટિકોણ, એટલે કે કયો પોઈન્ટ ઓફ વ્યૂ લેવો જોઈએ એ પણ નક્કી કરવું જોઈએ. આગળ વધીએ. હા, તો તમે બધા વાર્તા લખો જ છો એટલે આના વિશે ખ્યાલ જ હશે, એટલે હું એમાં બહુ ઊંડાણમાં નથી જતી, પણ આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ. પ્રથમ પુરુષ દ્રષ્ટિકોણમાં લખી શકીએ દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષમાં. એટલે પ્રથમ પુરુષ દ્રષ્ટિકોણ, આપણને ખ્યાલ છે કે લેખક પોતે જ વાર્તાનું એક મુખ્ય પાત્ર હોય છે, એટલે કે લેખક પોતે જ વાર્તાનો ભાગ છે, અને જનરલી આ પ્રકારે લખાતી વાર્તા એ વાચક સાથે જલ્દી જોડાણ ઊભું કરી શકે. કેમ કે આ દ્રષ્ટિકોણમાં જ્યારે પોતાનો વ્યક્તિગત અનુભવ કહેવાતો હોય એવી રીતે વાર્તા કહેવાય છે, એટલે વાચકને એમ જ લાગે કે હા, આ નાયક એટલે કે જે લેખક છે એ જ નાયક છે અને હું એની વાત ડાયરેક્ટ સાંભળી રહ્યો છું. અને આ નવલકથા લખવાની આ રીત પણ ઘણા લેખકોને ગમતી હોય છે. અહીંયા પ્રેઝન્ટેશનમાં તમને ઉદાહરણો દેખાતા હશે, એ તમે વાંચી શકો છો. દ્વિતીય પુરુષ દ્રષ્ટિકોણમાં વાર્તામાં જાણે કે વાચક જ પાત્ર હોય એ રીતે લેખક વાર્તા ઘડે છે, એટલે કે હું જો તમારી વાર્તા વાંચું છું તો હું એમાં મુખ્ય નાયક છું એ રીતે તમે વાર્તા લખી છે, એટલે જાણે વાંચનારની જ જાણે વાત છે એ રીતે. પણ આ દ્રષ્ટિકોણનો ઉપયોગ જનરલી ઓછો થાય છે, કારણ કે વાચકો સાથે જલ્દી જોડાવા માટે આ દ્રષ્ટિકોણ કમ્પેરેટિવલી થોડો મુશ્કેલ છે અન્ય બે દ્રષ્ટિકોણ કરતા. અને એના પછી આવે છે તૃતીય પુરુષનો દ્રષ્ટિકોણ. અહીંયા જે વાર્તા કહેનાર કે લેખક છે એનું પાત્ર નથી હોતું, તે ફક્ત બીજા પાત્રોની જ વાર્તા જણાવતા હોય એ રીતે વર્ણન કરે છે. પણ અન્ય પાત્ર તરીકે લેખક ઘણીવાર પોતાનું નામ પણ વાપરે, અને જેથી વાચકો લેખક સાથે કનેક્ટ થઈ શકે, કારણ કે વાચકોને એમ જ લાગે કે આ લેખક કહી રહ્યું છે, ભલે છે તૃતીય પુરુષની વાત પણ જો નામ લેખક પોતાનું વાપરે છે. એટલે જો લાંબી ધારાવાહિક એટલે કે નવલકથા લખવાની જો શરૂઆત કરતા હો તો પ્લોટ નક્કી કર્યા પછી તમે કયા દ્રષ્ટિકોણથી વાર્તા કહેવા માંગો છો, એમાં તમે કોઈ પણ તૃતીય કે ફર્સ્ટ પુરુષ ધારાવાહિકમાં લખવાની કોશિશ કરી શકો, કારણ કે આ બેમાં જનરલી વધારે વાર્તાઓ લખાતી હોય છે, કારણ કે વાચક જલ્દીથી પોતાની સાથે વાર્તાને કનેક્ટ કરી શકે છે. એક દેવાંગી ભટ્ટ જે આપણા ગુજરાતી લેખક છે, એમનું એક પુસ્તક છે ને ત્વમેવ ભર્તા, એમાં પણ બહુ સરસ રીતે એમણે દ્રષ્ટિકોણનો ઉપયોગ કર્યો છે. ઘણા બધા લેખકોએ વાંચી હશે. શરૂઆતમાં જ્યારે ચાલુ થાય છે વાર્તા ત્યારે એવું જ લાગે કે નાયિકા પોતે વર્ણન કરી રહ્યા છે, નાયિકા પોતે એટલે કે પ્રથમ પુરુષમાં લખાયેલી વાર્તા. પણ જેમ આગળ વાંચો ને ત્યારે ખબર પડે કે નાયિકા પોતે જ વર્ણન કરે છે, ત્યારે હું પોતાનો પરિચય આપવાનું તો ભૂલી જ ગઈ, હું આ ગામમાંથી પસાર થતી નદી છું અને બધાના ઘરના માટલાઓમાં મારું પાણી વસે છે, એટલે હું જાણે બધાની સભ્ય છું એમ મને બધા લોકોની ગામમાં બધા લોકોની વાર્તાથી હું વાકેફ છું. એટલે એક નાયિકા નદી છે એ ગામની, અને એ નદી દ્વારા આખી વાર્તાનું વર્ણન થયું છે. એટલે કુદરતના કોઈ એક તત્વનું પણ તમે મુખ્ય જે બોલનાર છે વાર્તાનું એ રીતે પણ લઈ શકાય. ઘણા બધા રસ્તાઓ છે, આ બાબતો નક્કી થઈ જાય એટલે વાર્તા લખતા પહેલા જ્યારે અન્ય બાબત મુખ્ય નક્કી કરવી પડે એના વિશે થોડી વાત કરીએ. ના, આપણે કોઈ સિરિયલ વિશે વાત નથી કરવાના, આપણે તો આપણે માટે જે મહત્વની બાબતો છે એ વિશે જ વાત કરવાના છીએ. પણ જો એવું જ છે તો ઘણાને એવું થશે કે આ ફોટો અમે અહીંયા કેમ લગાવ્યો છે, તો એનો જવાબ એ જ છે કે અત્યારે મોસ્ટ ઓફ ધી લોકોના ઘરે આ નામ ઓળખીતું બની ગયું છે. ફોટો જોઈને જ ઘણા બધા લોકોને નામ ખબર પડી ગઈ હશે કે આ કોણ છે, અથવા જો ફોટો ખ્યાલ નથી એમને હું નામ કહી દઉં તો તરત નામ પરથી ખબર પડી જશે કે આ ફોટો
મહત્વપૂર્ણ છે, કારણ કે આ પાત્રની ખાસિયત જ એ છે કે એણે અત્યારે ટીવી સિરિયલ્સની દુનિયામાં પોતાનું નામ જમાવી દીધું છે. આ છે અનુપમાજી. તો અચ્છા આગળ વધીએ એની પહેલા જણાવી દઉં કે અમે અહીંયા કોઈ સિરિયલને પ્રમોટ કરવા માટે આ ફોટો નથી લગાવ્યો, પણ અત્યારના સમયમાં આ પાત્ર જેવું છે કે જે ખૂબ ચર્ચામાં છે, અને આનાથી તમને એક વાર્તામાં પાત્ર કેટલું મહત્વ ધરાવે છે એ સમજાવવું પણ સરળ પડશે, એના માટે જ અમે આ ફોટો લગાવ્યો છે. ઓકે, તો આપણે કામ કરીએ. હું અમુક બાબતો અહીંથી કહું છું. તમે આ પાત્ર સાથે જે તમને જો થોડું ઘણું પણ આ સ્ટોરી વિશે કે આ પાત્ર વિશે કંઈ ખબર હોય, એના પ્લોટ વિશે કંઈ ખબર હોય, તો એની સાથે તમે સરખાવતા જજો. તો સૌથી પહેલાં તો મુખ્ય પાત્રનું નામ, પછી એમનો પરિચય. હવે આ પરિચય આપણે કોઈને આપણો પરિચય આપીએ એવો ઔપચારિક નહીં, પણ પાત્રને જોતા જ એ પાત્ર કેવું છે એ ખ્યાલ આવી જાય એ પરિચયની અહીંયા વાત છે. એટલે આ પાત્રને જોતા તમને એનો પરિચય દિમાગમાં આવી જ ગયો હશે, અથવા તો સિરિયલની શરૂઆતમાં જ્યારે તેઓએ ખાલી એના બાહ્ય પહેરવેશથી કે એના બાહ્ય અપિયરન્સથી જ્યારે અનુપમાનું દ્રશ્ય આવ્યું હશે ત્યારે પણ આપણને થોડો થોડો ખ્યાલ એ પાત્ર વિશે આવી ગયો. એના પછી પાત્રનો ગ્રોથ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કેવો થયો, એટલે કે વાર્તાની શરૂઆતમાં પાત્ર કેવું છે, સમય જતા પાત્રમાં કેવા બદલાવ આવ્યા. હવે આ બદલાવ એટલે શારીરિક અને માનસિક બંને રીતે પાત્રની સ્ટ્રેન્થમાં શું બદલાવ આવ્યા. પછી આપણે જોઈએ તો પાત્રનો અન્ય પાત્ર સાથેનો સંબંધ કેવો છે, વાર્તામાં અન્ય પાત્રોની યુનિકનેસ શું છે. એટલે કે ભલે એક વાર્તામાં ઘણા બધા પાત્રો હોય, સિરિયલમાં પણ બીજા ઘણા બધા અનુપમાની આજુબાજુ ઘણા બધા મુખ્ય કેરેક્ટર્સ હશે, પણ બધા પાત્રો જુદા છે. જેમ પાંચ આંગળી આપણા હાથમાં સરખી ન હોય એમ દરેક પાત્રની બોલવાની રીત અલગ હશે, એની વિચારવાની રીત અલગ હશે, એમનો સ્વભાવ જુદો હશે. તો એ બાબત પણ તમે આ પાત્ર અને એની વાર્તા સાથે સરખાવી શકો. હવે આ ઉદાહરણ લેવાનું મુખ્ય કારણ જ એ હતું કે જેમણે પણ આ પાત્ર વિશે ખબર હોય સરળતાથી સમજી શકે કે આ પાત્ર, તમે વાર્તામાં કોઈ પણ મુખ્ય નાયક કે નાયિકા ગળી લો અને કામ પૂરું થઈ ગયું એવું નથી. તમારું પાત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે, અને જો પાત્ર રસપ્રદ અને યાદગાર હશે તો જ લોકો તમારી વાર્તા સાથે જોડાયેલા રહેશે. એટલે હું 2 મિનિટમાં પાત્રની મહત્વતા સમજાવી દઉં, પણ એ પાત્રને એક્ચ્યુઅલમાં એવું ઘડવું, એનામાં એટલી જીવંતતા ઉમેરવી, એટલું સરળ કામ નથી. મને ખબર છે મારું 2 મિનિટમાં બોલી જવું અને એકચ્યુઅલી એવો કેરેક્ટર ઊભું કરવું એ અઘરું છે, પણ આપણે જીવંત પાત્ર બનાવી શકીએ એના માટે અમુક પ્રશ્નો તમે તમારી વાર્તાના મુખ્ય કેરેક્ટર વિશે પૂછી શકો પોતાને, કે મારા મુખ્ય પાત્રો કોણ છે, તેમને કઈ કઈ બાબતો પ્રેરણા આપે છે કે જેથી તે આવા સંઘર્ષમાં આ રીતે વર્તશે, એમના જીવનનો ધ્યેય શું છે, એમના જીવનનો ધ્યેય એ છે તો શા માટે એમના જીવનનો ધ્યેય એ છે, કેમ બી નથી, તે એવી ઘણા જેટલા તમે અંદર એના કેરેક્ટર વિશે પ્રશ્નો પૂછશો એટલું જ તમને જવાબોની જેમ તમારું કેરેક્ટર કેમ આવું છે એવું પોર્ટ્રે તમે કરતા જશો. જેમ કે તમારું પાત્રનું ચરિત્ર કેવું છે, એની આદતો કેવી છે, એ ડે ટુ ડે લાઈફમાં લોકો સાથે કેવી રીતે વર્તે છે, વગેરે જેટલા પણ જવાબો આવતા જશે ને તમે એને શબ્દો આપી શકશો. આગળ વધીએ. હા, એટલે ભલે તમારી પાસે વાર્તાનો બહુ જ સારો વિચાર હોય, એક રસપ્રદ પ્લોટ હોય, પણ એની સાથે જ જો પાત્રો રસપ્રદ નહીં હોય તો સીધી સી વાત છે કે વાર્તામાં કચાશ રહી શકે. એટલે પાત્રોની લાગણીઓ, એના ભાવ, એની બુદ્ધિમત્તા, એનું બાકીની દુનિયા સાથેનું જોડાણ કેવું છે, એમની અન્યથી સાવ એવી કઈ અલગ બાબતો છે કે જેનાથી એ બધા વચ્ચે રહીને પણ યુનિક રહી શકે છે, આ બધું જ એક યાદગાર વાર્તાના સૌથી મહત્વના તત્વો કહી શકાય. જેમ કે કોઈ ઉદાહરણ લઈએ કેરેક્ટરનું, શોલે મૂવીના ગબ્બર સિંહ છે, એ કોઈને ગમે નહીં પણ એ અત્યંત રસપ્રદ પાત્ર હતું એટલે જ આજે પણ યાદગાર છે. એટલું જોરદાર પાત્ર એ સમયે એમના ડિરેક્ટર્સે પ્રિડિક્ટ કર્યું, અને મારી જો ભૂલ ના થતી હોય તો એમની ફર્સ્ટ મૂવી હતી, પણ એમણે એ રીતે એક્ટિંગ કરી કે હજી સુધી પણ એ કેરેક્ટરને લઈને બધા વાકેફ છે. મારી પેઢીએ કોઈ પિક્ચરે જોઈ પણ નહીં હોય એ સમયે,
પણ છતાંય એમનું નામ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે હા ગબ્બરસિંહ આ વાત છે, એમનું પાત્ર આવું હતું. એટલે એના પરથી પણ પ્રૂફ થાય છે કે પાત્ર સારું હોય કે ખરાબ હોય જરૂરી નથી, પણ વિલન્સ પણ લોકોના હૃદયમાં જીવી શકે છે વર્ષો સુધી. એટલે દરેક પાત્રની જે આગવી ઓળખ છે એ મહત્વની છે, ભલે વિલન હોય કે હીરો હોય કે હિરોઈન. સ્ક્રીન પર તમે જુઓ છો કે તમામ બાબતો જે પાત્ર લેખન વખતે ધ્યાનમાં રાખવી જોઈએ, આ બાબતો વાર્તા લખવાની શરૂઆત કરો એ પહેલા જ નક્કી કરી લઈએ તો વધારે સારી છે, કે જેથી તમે એ જ રીતે ખાલી યોગ્ય દિશા આપીને વાર્તાને આગળ વધારી શકો. એટલે પાત્રનો સ્વભાવ નક્કી કરવો, હવે એ ગુસ્સામાં રહે છે કે શાંત સ્વભાવનું વ્યક્તિ છે, એ બહુ જ બોલ્યા કરે એટલે કે સોશિયલ બાય નેચર છે કે ના જરૂર પડે ત્યારે બોલે, પણ બોલે ત્યારે એમની વાતમાં વજન પડે છે, એ દુનિયાને કયા દ્રષ્ટિકોણથી જુએ છે, એની તાકાત શું છે, એની વીકનેસ શું છે વગેરે. આ બાબતો વિશે જ્યારે તમને ખ્યાલ હોય તો એ પાત્રને તમે વધુ વાસ્તવિક રીતે એટલે કે લાઈવલી તમે એ પાત્રનું આલેખન કરી શકશો. એની સાથે પાત્રની બેક સ્ટોરી પણ જરૂરી છે. પાત્ર જે રીતે વર્તન કરે છે હવે ઈ એવું વર્તન કેમ કરે છે એની સમજ વાચકોને મળવી જરૂરી છે, તેથી વાચક તરત જ પાત્ર સાથે કનેક્ટ કરી શકે. તે માટે વાર્તા જ્યારથી ચાલુ થાય એ પહેલાનો પાત્રનો ભૂતકાળ શું હતો એ નક્કી કરવું જોઈએ. હવે એ ભૂતકાળથી તમે પાત્રને યોગ્ય રીતે ઊભું કરી શકો તો કઈ રીતે ભૂતકાળમાં પાત્ર કેવું હતું, એની સાથે આવું થયું હતું, હવે એ આવું થયું હતું એ તમે અંદર ફિક્સ કરી શકો એ બરાબર ને, એ રીતે આલેખન થતું જશે. પણ જરૂરી નથી કે એક જ સમયે તમે પણ એની બેક સ્ટોરી વિશે જાહેરાત કરી દો, અને જરૂરી નથી કે એક સાથે શું આખી વાર્તા દરમિયાન પણ એ બાબત જાહેરાત કરવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત એ બાબતો પાત્રના સ્વભાવથી આપમેળે જ બહાર આવી જાય. પાત્રને ઘડતા પહેલા એની બેક સ્ટોરી ખાલી તમારી અંદર તમારા રફ પ્લોટની અંદર એ બાબત બેક સ્ટોરી ઊભી હોય એ ખૂબ ઉપયોગી રીત છે. અને બેક સ્ટોરી ઊભી કરવી હોય તો અમુક વસ્તુ વિચારી શકાય કે પાત્રો ક્યાં આગળ મોટા થયા હતા, શાળામાં એમનું ભણતર કેવું હતું, એમનું ઘડતર કઈ જગ્યાએ થયું, કેવા લોકોની આજુબાજુમાં થયું, એમના મિત્રો પરિવારના સદસ્યો, એમની ભૂતકાળમાં બનેલી કોઈ મહત્વની ઘટના કે જેના લીધે એમના માનસપટ ઉપર એટલી ઊંડી અસર પડી કે હવે એ આવા છે, એમની આર્થિક સ્થિતિ કેવી હતી કે જેના લીધે એમના માનસ પર આવી અસર પડી, એવું બેક સ્ટોરીમાં વિચારી શકાય કે શું હોઈ શકે આનું ભૂતકાળ આ પાત્રનું, આજે આવું છે પણ પહેલા કેવું શું થયું હશે કે આજે આ પાત્ર આવશે. તો વાર્તામાં પાત્ર કઈ રીતે આગળ વધે, કોઈ પણ નિર્ણય તે કઈ રીતે કરે છે તે બાબત પર બેક સ્ટોરીનો જ પ્રભાવ હોય છે. આપણે પણ આજે જે આવા છીએ એ એટલે જ છીએ કારણ કે ભૂતકાળમાં આપણી સાથે અમુક એક ઘટનાઓ બની એમાં આપણે બદલાતા ગયા, પોઝિટિવ બદલાવ આવ્યો, નેગેટિવ બદલાવ આવ્યો, બધા પ્રકારના. તો એવી જ રીતે પાત્રમાં પણ, વાર્તાના પાત્રમાં પણ એવું જ છે. એટલે ભૂતકાળની સ્ટોરી તમારા મગજમાં ફિક્સ હશે તો વર્તમાનમાં જ્યારે વાર્તામાં એ આગળ વધે છે પાત્ર ત્યારે એ કેવા કેવા ડિસિઝન્સ લે છે એનો આધાર એની બેક સ્ટોરી પર છે. એટલે પાત્રની બેક સ્ટોરીનો નિર્ણય અથવા એની કાચી છબી પોતાની અંદર ઊભી કરી લેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એવી જ રીતે પાત્ર ઊભું કરવું, જો અઘરું લાગતું હોય કે કોઈ કાલ્પનિક પાત્ર વિશે વિચારવું, એની બેક સ્ટોરી વિચારવી, જો એમ ઇઝીલી ના ફાવતું હોય તો આપણે આપણી આજુબાજુ રહેલા લોકોનો વિચાર પણ કરી શકીએ, કારણ કે આપણે જ્યાં પણ જશું દુનિયામાં આપણને લોકો મળવાના છે, તો એ બધામાં પણ જીવન જીવવાની રીત અલગ હશે, એમનો સ્વભાવ, એમની વિચારસરણી અલગ હશે. કદાચ બે લોકો એકદમ નાનપણથી લઈને બધી બાબતોમાં મોટા સાથે થયા છે છતાં એમની વિચારસરણી જુદી હોઈ શકે. આપણે પણ ઘરમાં જો ચાર લોકો રહેતા હોઈએ બધું કદાચ અલાઇન્ડ હશે, આપણા એકબીજાના કામ એકબીજા સાથે અલાઇન્ડ હશે, પણ જરૂરી નથી કે આપણે બધી જ બાબતોમાં સરખું વિચારતા હોઈએ. એટલે આપણા સંબંધીઓ વિશે વિચાર કરીએ, મિત્રો વિશે વિચાર કરીએ તો પણ આપણને સામાન્ય રીતે દેખાઈ જશે કે આ વ્યક્તિ આમ જ આમાં સ્ટ્રોંગલી બિલીવ કરનારી છે, આની ટેવો આવી છે, આની કુટેવો આવી છે. તો એ બધી બાબતો ભેગી કરીએ તો એમાંથી પણ નવું જ પાત્ર ઉપજાવી શકીએ છીએ. એ જ રીતે પાત્ર મળે
એટલે એના રહસ્ય વિશે વિચારવું જોઈએ. રહસ્ય એમ જોવા જઈએ તો કોઈ પણ રચના માટે અમૃત સમાન કાર્ય કરે છે. જ્યારે પણ પાત્રના મનમાં કોઈ રહસ્ય હોય, આપણે પણ કોઈ વાર્તા સાંભળતા હોય, મૂવી જોતા હોઈએ અને એમાં કોઈ સસ્પેન્સ આવે, તો આપણને સસ્પેન્સ જ છે જે આપણને ગ્લૂની જેમ ચોંટાડી દે છે વાચક તરીકે. તો આ રહસ્યને વાર્તામાં તો લાવવાનું છે, પણ એની સાથે સાથે પાત્રનું એક આગવું રહસ્ય પણ ઊભું કરી શકીએ છીએ. અને એ રહસ્યના લીધે જનરલી પાત્રની વાણી વર્તન જે છે એ બદલાતા હોય. ફોર એક્ઝામ્પલ, વાચક તરીકે મને રહસ્ય ખબર હોય મુખ્ય પાત્રનું, પણ એની મુખ્ય પાત્રની આજુબાજુ જે લોકો રહેલા છે એને રહસ્ય ન ખબર હોય, તો વાચક તરીકે મારામાં ઉત્સુકતા થશે કે એની આજુબાજુ રહેલા લોકોને જ્યારે રહસ્ય ખબર પડશે તો કેવું થશે. જેમ કે પતિ પત્નીની કોઈ બાબત છે, હવે પત્નીને નથી ખબર કે એનો પતિ સીબીઆઈ ઓફિસર છે, પણ વાચક તરીકે મને રિવીલ થઈ ગયું છે તો મને ઉત્સુકતા રહેશે. કોઈ બે મિત્રો છે, પણ એમાં એક મિત્રને ખ્યાલ જ નથી કે બીજો મિત્ર એના પ્રેમમાં છે, તો એ જ્યારે ખબર પડશે ત્યારે કેવું થશે. એ ઉત્સુકતા જે છે એ રહસ્ય એ જ ઊભું કરી શકે છે ઉત્સુકતા. કોઈ થ્રિલર કે સસ્પેન્સ સ્ટોરી લખતા હોઈએ અને એમાં કોઈ કબાટની ચાવી મુખ્ય નાયકને મળી જાય અને એની અંદર જ કંઈક રાઝ છે, એની અંદર જ લાશ છે કંઈક, તો એ વાચક તરીકે જ્યારે મને ખબર છે તો જ્યારે મન તરત ઉત્સુકતા થશે કે નેક્સ્ટ ચેપ્ટર હું વાંચું એમાં કદાચ મુખ્ય નાયિકાને આ રાઝ ખબર પડી જશે વગેરે. એટલે રહસ્ય એ નવલકથા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પરિબળ છે. એકવાર તમે જ્યારે નવલકથાના પ્લોટમાં રહસ્ય ઉમેરવા લાગશો તો આગામી ભાગ આપોઆપ વાચકોને આકર્ષિત કરશે. એટલે પાત્રોમાં જુદી જુદી લાગણી, જુદી જુદી ભાવનાઓ રૂપે આપણે રહસ્ય ઉમેરી શકીએ. બને કે તમારા મુખ્ય નાયક કે નાયિકામાં કોઈ ભય હોય, કોઈ એની છુપાયેલી ઈચ્છા હોય, એના દિલમાં કોઈ વિશે પ્રેમ હોય, પછી મુખ્ય નાયક જે બીજા અન્ય પાત્રો સાથે જ રહેતો હોય પણ એની અંદર એ જ વ્યક્તિઓને નુકસાન પહોંચાડવાની તડપ હોય, તમારા પાત્રે એવું કંઈક કર્યું હોય કે જેના વિશે એ પાત્રને જ ખબર હોય અને વાચકોને ખબર હોય પણ અન્ય લોકોને નથી ખબર અને અન્ય લોકોને જણાવવા પણ નથી માંગતો. બને કે એના ભૂતકાળમાં કંઈક બહુ જ શરમજનક બન્યું છે જેની ખબર બીજા કોઈને નથી, પણ લેખક તરીકે તમે એ રીતે પોર્ટ્રે કરો છો કે વાચકોને આ રાઝ ખબર હોય. બને કે તમારું પાત્ર એ બહુ જ ભોળું દેખાય છે બહારેથી, પણ વાસ્તવમાં એ ભોળું નથી. એટલે એવા અલગ અલગ પ્રકારના રહસ્યો છે જે તમે વાર્તાની સાથે વીંટાળી શકો છો અને વધારે રસપ્રદ પાત્રો બનાવી શકો છો. કારણ કે જેટલા રહસ્યો એટલું પાત્ર વધારે ઇન્ટરેસ્ટિંગ અને જેટલું પાત્ર ઇન્ટરેસ્ટિંગ એટલી વાર્તા ઇન્ટરેસ્ટિંગ. પછી આગળ વધીએ કે વાર્તાના પ્રવાહમાં જે રીતે પાત્રો આગળ વધતા હોય તો જરૂરી છે કે એમાં અચાનક બદલાવ પણ આવે. એટલે કે વાચકો જે સમયે એકદમ કોઈ છબી બનાવી લે, કોઈ એક્સપેક્ટેડ રિઝલ્ટ, જ્યારે તેઓ અપેક્ષિત રિઝલ્ટની જ્યારે તેઓ રાહ જોતા હોય ત્યારે જ કંઈક અલગ થાય. એટલે વિચાર કરવા માટે મજબૂર થઈ જાય વાચક કે આ તો મેં વિચાર્યું જ નથી કે આ પાત્ર આવું કરશે. એટલે વાચકની આ જે માનસિકતાને તોડવું છે ને એ વાર્તાને અચાનક જ નવો વળાંક આપતું હોય છે. તમારા પાત્રને વધારે યુનિક બનાવો એવું બનાવવા માટે પાત્રોના પ્રકારમાં બદલાવ કરી શકો છો. એટલે કે જે મોટે ભાગે સાંભળેલી, વાંચેલી, જોયેલી એવી બાબત હોય એના આધારે જ્યારે વાચકોને તમારા પાત્રો વિશે થોડી પણ માહિતી મળશે તો તેઓ કોઈ ચોક્કસ અપેક્ષાઓ બાંધવા લાગશે અને એમના મનમાં કોઈ પાત્રની છબી બની જશે. પણ તમારા પાત્રોને એવા ગુણ આપો, એમના ઘડતરમાં એવું કંઈક ઉમેરો કે જે આશ્ચર્યમાં મૂકી દે. એટલે કે રૂઢિચુસ્ત રીતે જે પણ મનમાં બનેલી પાત્રની છબી હોય એને તોડવામાં પ્રયત્ન કરો. એમાં લેખક તરીકે તમારે એક રૂઢિચુસ્ત છબી કેવી હોઈ શકે એનો પણ વિચાર કરી શકો અને એની સાથે સાથે રૂઢિચુસ્તતાને મારે કઈ રીતે તોડવી છે એ બંને પોસિબિલિટી તમે જ્યારે એક સાથે વિચારશો તો તમે ડિસાઈડ કરી શકશો કે મારે હવે આ વળાંક આપવો છે. બને કે કોઈ જો કોલેજ પ્રોફેસર વિશે આપણે લખી રહ્યા હોઈએ અને ગંભીર સ્વભાવનો વ્યક્તિ હોય
એટલે એક છબી બની ગયો, પણ એને આશ્ચર્ય વાચકોને જો આશ્ચર્યમાં મૂકવા હોય તો એની પાછળથી બેક સ્ટોરી બદલાવી શકાય. કોઈ બહુ જ ગંભીર પોલીસ ઇન્સ્પેક્ટર છે જે હંમેશા ગુસ્સામાં રહેતા હોય, જેલમાં કેદીઓ સાથે તો એ રીતે વર્તે જ, પણ અન્ય પાત્રો સાથે, એમની પત્ની સાથે પણ ગુસ્સામાં જ વર્તતા હોય, પણ બને કે એને મી ટાઈમમાં, એના પોતાના પર્સનલ ટાઈમમાં એમને રોમેન્ટિક નવલકથાઓ વાંચવી ગમતી હોય, અથવા એવું કોઈ વિલન હોય જે વિલન છે એટલે ક્રૂર પાત્ર તરીકે એની છબી બની જવાની એ સામાન્ય બાબત છે. બને કે એ લૂંટેલા પૈસા દ્વારા કે જે પણ એ ખરાબ કામ કરે છે એને એ પૈસાથી કોઈ એનજીઓને હેલ્પ કરતો હોય, કે એના દિલમાં બાળકો અને પ્રાણીઓ માટે પ્રેમ હોય, એટલે એવું અલગ અલગ પ્રકારનું એક પણ માણસની એક સ્ટીરિયોટિપિકલ જે એની છબી બને છે એને તોડવું એ પણ વાર્તાને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. ઓકે, આની પછીનો પોઈન્ટ જોઈએ કે પાત્રોને સક્રિય રાખવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે પતિ પત્નીનું ઉદાહરણ લઈએ, પતિ પત્નીનું ઉદાહરણ લીધું કે પત્નીને ખબર પડી કે એનો પતિ એને છેતરી રહ્યો છે. જનરલી બે ત્રણ પોસિબિલિટી એક સામાન્ય વાચક તરીકે આપણને આવી શકે કે કાં તો એ પાત્ર રોવા લાગશે, પતિ ઉપર ગુસ્સો કરશે, એને સંભળાવશે, એનાથી ન્યાય માંગશે વગેરે. પણ એવું કંઈક થાય કે એ એટલી બધી સમજણી હતી અથવા એક અલગ જ ટર્ન આપીને કે એણે એક પણ આંસુ ના વહાવ્યું, અને એના પતિએ એને છેતરવાનો પ્રયાસ કેમ કર્યો એ સાયકોલોજીને પણ એ સમજી ગઈ, અને બધું સમજીને એક એવું એણે પ્લાન બનાવ્યો કે જેથી એના પતિને સબક પણ આપી શકે અને એના લગ્ન જીવનને બચાવી પણ લે, એનાથી છૂટી થવા નથી માંગતી. એવું ઘણું બધું, આ તો હું બે ત્રણ વાતો જ કહું છું, એવી ઘણી પોસિબિલિટી છે જે એક પાત્ર ધરાવતું હોય છે. કારણ કે વાસ્તવિક જીવનમાં પણ આવી બધી ઘણી ઘટનાઓ બનતી હોય છે, પણ આપણે બધું એમાં નિયંત્રિત નથી કરી શકતા હોતા. લેખકને છૂટ છે, એના પાત્રો એના હાથમાં જ છે, એની વાર્તા એના હાથમાં જ છે, એટલે જે પણ ટ્વિસ્ટ એન્ડ ટર્ન દેવા હોય એ વાર્તામાં તમે તમારા પાત્રને પસંદગીથી આપી શકો, વાસ્તવિક જીવન કરતાં એને વધારે સક્રિય બનાવી શકો છો જે પ્રેક્ટિકલી લાઈફમાં પોસિબલ નથી થતું. તો સક્રિય પાત્રો પરિસ્થિતિઓનું નિયંત્રણ કરીને વાર્તાને વધારે રોમાંચક બનાવતી હોય છે. હવે આ બધી બાબતો પછી આવે છે સંઘર્ષ. કોઈ પણ વાર્તા સંઘર્ષ વિના વાર્તા જ નથી કહેવાતી એમ કહીએ તો પણ ચાલે, કારણ કે અગાઉ શરૂઆતમાં જ આપણે જોયું કે ડેલી લાઈફમાં કોઈ ઘટના બને, કોઈ અડચણ ઊભી થાય જે પાત્રના જીવનમાં બદલાવ લાવે, બસ પછી ત્યાંથી સંઘર્ષ ચાલુ થાય છે. અને સંઘર્ષ કેમ જરૂરી છે એ પણ આપણે સમજીએ છીએ કે એક સાદું પ્લેન જીવન કે પ્લેન વાર્તા હોય ટ્વિસ્ટ એન્ડ ટર્ન વગરની તો આપણને વાંચવી નહીં ગમે. આપણને આપણું જીવન પણ કદાચ એટલું પ્લેન હશે તો નહીં ગમે, તો વાર્તા વાંચવી કેમ ગમશે. કોઈ પણ ટીનેજરને કરિયર બનાવવું છે અને કોઈ સારી શ્રેષ્ઠ શાળામાં કે કોલેજમાં એડમિશન લેવું છે, એવું કંઈક જો પ્લોટ છે આપણો. હવે એના પિતા એકદમ પૈસાદાર છે, એને ખૂબ આસાનીથી મોંઘી ને એકદમ બેસ્ટ એડમિશન, બેસ્ટ કોલેજમાં એડમિશન મળી ગયું, તો આ થોડું સાદું થયું. પણ આપણે જોઈએ કે એ જ ટીનેજર છોકરો એ થોડો ગરીબ પરિવારથી આવે છે, એટલે પૈસા માટે સંઘર્ષ થયો. એ નાના ગામમાં રહે છે એટલે ઓછી તક મળી, શ્રેષ્ઠ શાળા ગામથી દૂર છે, શ્રેષ્ઠ કોલેજ ગામથી દૂર છે, એટલે અહીંયા પણ સંઘર્ષ આવ્યો. પછી એવું કંઈક એનો પરિવાર જે છે એ શિક્ષણની વિરુદ્ધ છે, પણ એના ખૂબ મોટા મોટા અરમાનો છે, એટલે અહીંયા કૌટુંબિક સંઘર્ષ આવ્યો. એટલે આ બધા સંઘર્ષોમાંથી જ્યારે પાત્ર નીકળશે બહાર અને ક્લાઇમેક્સ સુધી પહોંચશે, એના લક્ષ્ય પર ટકી રહે, લક્ષ્યને પૂરું કરે, લક્ષ્યને મેળવે, તો આવી થોડી વાર્તા હોય તો થોડી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે કે અચ્છા હવે એ કઈ રીતે સામનો કરશે. અને આ આખી પ્રોસેસમાંથી જ્યારે નાયક નીકળે છે તો એના શારીરિક અને માનસિક સાયકોલોજી પર કેવા બદલાવો આવે છે એ જોવાની પણ વધારે મજા આવે છે. સરખામણી કરીએ જો પહેલા અને બીજા મુદ્દાની, તો એટલે પ્લેન જો વાર્તા હોય તો ઓછી પસંદ આવે, એટલે સંઘર્ષ વાર્તામાં જરૂરી છે. હવે સંઘર્ષ જરૂરી છે, પણ સંઘર્ષ વિશ્વાસપાત્ર હોય, સારો હોય, ઇન્ટરેસ્ટિંગ હોય એ પણ એટલું જરૂરી છે. તો
કઈ કઈ રીતે આપણે સંઘર્ષ ઉમેરી શકીએ? એક તો બને કે પાત્રનો પોતાની સાથેનો જ સંઘર્ષ હોય, એટલે કે આંતરિક સંઘર્ષ હોય, પોતાની જ માન્યતાઓ, પોતાના જ વિચારો, એના વિરુદ્ધ એનો સંઘર્ષ હોય. બીજું હોય કે પાત્રનું અન્ય પાત્ર સાથેનો બાહ્ય સંઘર્ષ હોય, જ્યારે પાત્રની પોતાની કરતા અલગ વિચારસરણી વાળું કે કોઈ માન્યતા ધરાવતું કોઈ અન્ય પાત્ર છે, કે એ આખે આખો સમાજ પણ હોઈ શકે, એની સાથેનો એટલે કે બાહ્ય સંઘર્ષ છે. બીજું છે કે પાત્રનો કોઈ સુપર નેચરલ શક્તિ સાથેનો સંઘર્ષ હોય, એનો ટેકનોલોજી સાથેનો સંઘર્ષ હોય, એનો કુદરત સાથેનો સંઘર્ષ હોય વગેરે. આવી અલગ અલગ રીતે આપણે સંઘર્ષ ઉમેરી શકીએ છીએ. અને કેવી રીતે દરેક મુશ્કેલી સાથેનો સંઘર્ષ એ પાત્રના સ્વભાવને, એમની વિચારસરણીને બદલે છે એ દેખાડવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે આ સંઘર્ષમાંથી આખી વાર્તા વંચાઈને જ્યારે વાચક વાર્તા પૂરી કરે ત્યારે જો એવું લાગે કે મને તો આ પાત્ર પાસેથી કંઈ શીખવા ન મળ્યું કે કંઈ જાણવા ન મળ્યું, તો એ પાત્ર એટલું મજબૂત નહીં રહે અને વાચકના માનસપટ ઉપર લાંબા સમય સુધી જીવતું નહીં રહે. જ્યારે મને કોઈ પાત્ર ટચ કરે કે એણે જે રીતે સંઘર્ષ કર્યો અને એ ફેલ થયો, સક્સેસફુલ થયો, જ્યારે ટચ કરશે તો મને પ્રેરણા મળશે અને એ મારા મગજમાં સ્થિર બેસશે. એટલે એનું જે ગ્રોથ છે એ બતાવવું જરૂરી છે કે વિઝિબલી ગ્રોથ જે છે વાર્તા નાયકનો એ વાચકો જોઈ શકે, એને અનુભવી શકે. અને એમ તો પાત્ર કેવું હોય, કેવા કેવી રીતે એ ગુજરે અને અરે કઈ કઈ પરિસ્થિતિમાંથી એ બહાર આવે એની ડિટેલમાં જઈએ તો ઘણું બધું આવી શકે, પણ આપણે જે મુખ્ય માહિતી છે એ અહીં કવર કરવાની કોશિશ કરી છે. અત્યાર સુધી આપણે વાર્તાનો પ્લોટ, એના પાત્રો એ વિશે વાત કરી. હવે પ્લોટના આધારે વાર્તા લખવાની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એના વિશે વાત કરીએ. હવે ધારાવાહિકમાં શરૂઆત કેવી રીતે કરવી ને એ જ ઘણા લેખકોને મૂંઝવણમાં નાખે છે. લેખક પાસે આખી વાર્તા તૈયાર હોય પણ શરૂઆત ક્યાંથી કરવી ને એ વિચારીને ઘણીવાર થાકી જવાતું હોય છે. તો જ્યારે પ્રતિલિપિમાં નવલકથા લખવાની હોય તો વાચકો પ્રથમ ભાગ ખોલે, પ્રથમ 5-6 વાક્યો વાંચે, ત્યારે જેને થોડુંક આગળ વાંચવા માટે ઇન્ટરેસ્ટ મળી જાય એવી શરૂઆત હોવી જોઈએ. એટલે કેટલી જોરદાર હોય કે ત્યારે ને ત્યારે વાચક વાર્તાની દુનિયામાં પહોંચી જાય. અને આ માટે વાર્તાની શરૂઆત આપણે મુખ્ય પાત્ર જે છે એના પરિચય સાથે કરી શકાય. અને એ પરિચય તમે કહેતા હો એવી રીતે નહીં, એના કરતા આપોઆપ આવે એવો હોવો જોઈએ. એટલે કે આ પાત્ર આવું છે, આ પાત્ર આવું છે, એણે આવું પહેર્યું છે, એવું દ્રશ્ય કહેવાને બદલે દ્રશ્ય જ જાણે ઊભું થઈ જાય વાચકની અંદર. એ રીતે દ્રશ્ય આપોઆપ આવવું જોઈએ કે વાચકને આપોઆપ પાત્રનો સ્વભાવ ખબર પડવા લાગે. આપણે અનુપમામાં પણ જ્યારે વાત કરી તો એના પહેરવેશ, ભલે સિરિયલમાં કે પિક્ચરમાં એનો પહેરવેશ દેખાડવો એ સહેલો છે કારણ કે આપણે ત્યારે જોઈએ છીએ, પણ લેખન પ્રક્રિયામાં પણ એ ઊભું કરી શકાય એના વસ્ત્રો દ્વારા, એના બાહ્ય અપિયરન્સ દ્વારા, એનો વાન કેવો છે, એટલે જેનાથી પાત્રનો સ્વભાવ આપોઆપ ખબર પડવા લાગે. તમે કોઈ ડાયરેક્ટ કોઈ ડાયલોગથી પણ શરૂઆત કરી શકો, કોઈ ઇમ્પોર્ટન્ટ ઘટના હોય, કોઈ એક્શન સીન હોય એની સાથે શરૂઆત કરી શકાય. અને પછી ધીરે ધીરે વાચકોની પકડ જેમ જામે એટલે અન્ય પાત્રોની એન્ટ્રી, અન્ય બાબતોની એન્ટ્રી આપોઆપ થઈ શકે. જેમ શરૂઆત મહત્વની છે દરેક ભાગની, એવી જ રીતે દરેક ભાગનો અંત પણ મહત્વનો છે. એટલે ધારાવાહિકના ભાગનો અંત એવો હોવો જોઈએ કે નવો આગળનો ભાગ વાંચવા માટે વાચકો તમારી સાથે જોડાયેલા રહે. એટલે શરૂઆત તો રહસ્યમય સંવાદ સાથે કેમ કરી શકાય, પણ એવી જ અણધારી કોઈ ઘટના કે દ્રશ્ય જે અધવચ્ચેથી જાણે ભાગને આપણે મૂકી દીધો હોય એ રીતે પણ દરેક ભાગનો અંત કરી શકાય. એટલે હવે વાર્તામાં આગળ શું થશે એ પ્રશ્ન વાચકોને આગળ વાંચવા માટે પ્રેરિત કરે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ થ્રિલર કે રહસ્યમય સીનમાં વચ્ચોવચ હોઈએ અને
અચાનક જે મુખ્ય નાયિકા છે એને પાછળ ફરીને જોયું, પાછળ સામે ઉભેલી વ્યક્તિને જોઈને એકદમ ડઘાઈ ગઈ અને ખાલી એટલું જ બોલી કે તું હજી જીવતો છે અને ત્યાં ભાગ પૂરો. એટલે આપણને એમ જ થાય કે એવું તો કોને જોયું, કોને જોયું કે એનો હોશ ઉડી ગયા, હવે મારે આગળ વાંચવું છે. એટલે આ વાંચવા માટે પ્રેરિત કરે એવો દરેક ધારાવાહિકનો જે ભાગ છે એનો અંત પણ એવો હોવો જોઈએ. અને ધારાવાહિકના દરેક ભાગમાં શું લખવું છે એ પહેલાથી આપણે નક્કી કરેલું હોય તો એ રીતે તમે ખાલી ધારાવાહિકનો જે ભાગ છે એને આગળ વધારી શકો, દિશા આપી શકો. આગળ વધીએ ધારાવાહિકનો અંત પછી. હવે આખી ધારાવાહિકમાં તમે ભાગ બનાવો ત્યારે આ બાબતો પણ ધ્યાન રાખવી જોઈએ કે વાર્તામાં વિવિધ ઘટનાઓ જે બને છે તો એ ઘટનાઓ મુજબ એના ભાગ નક્કી હોય, એટલે કે જે વાર્તાનું વિશ્વ છે એ મજબૂત હોય, જેથી જ્યારે ધારાવાહિકના ભાગો વંચાતા હોય તો વાચકોને એમાં અંદર જવું ગમે, એટલે કે જે ફ્લો છે ઘટનાઓનો એ એક લયમાં હોવો જોઈએ. હવે આપણે મુંબઈ શહેરનો જો ઉલ્લેખ કરવો છે વાર્તામાં તો મુંબઈ શહેર વિશે મને થોડી ઘણી જાણકારી હોવી જોઈએ. હા, જો હું પ્રેક્ટિકલી ત્યાં જઈને એની આજુબાજુ ત્યાં રહેતા લોકોની સાથે કોઈ અનુભવો થયા હોય, કોઈ પર્ટિક્યુલર જગ્યામાં મને અમુક વર્ષો રહ્યાનો અનુભવ હોય તો એ અનુભવ તો આપોઆપ લખાણમાં ઝલકવાનો છે. પણ જો શક્ય નથી કે મારું એ જગ્યાએ જવું અને અનુભવ લેવું, તો હવે તો ઓનલાઈન પણ આપણે ઘણું બધું સર્ચ કરીને રિસર્ચથી પણ એ દ્રશ્ય ખડું કરી શકીએ છીએ. અને જો ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના છે, કોઈ ઇતિહાસની કોઈ બાબત લેવી છે, તો એમાં તો આમ પણ હું એ જગ્યા પર કે સમય પર નહીં જઈ શકું. તો ત્યારે ઇન્ટરનેટ પર કોઈ પણ મેં વિડીયોઝ જોયા, મેં આર્ટિકલ્સ જોયા, મેગેઝિન્સ દ્વારા અમુક બાબતો જાણવાનો પ્રયત્ન કર્યો, તો એ ઊંડાણ આપોઆપ મારા લખાણમાં ઝલક એની દેખાઈ આવશે. એટલે એ ફ્લો ઊભો કરવા માટે એ ઘટનાઓનું યોગ્ય રીતે વાતાવરણ ઊભું થાય એ સમજવું પહેલા લેખક તરીકે જરૂરી છે. હવે આપણે કોઈ ટીનેજ રોમેન્સની જો વાત કરતા હોઈએ અને મુખ્ય નાયક કોઈ કોફી શોપમાં બેઠો છે, એવું કંઈક આપણને જો ચિત્ર બતાવવું છે તો ખાલી મુખ્ય નાયક કોફી શોપમાં બેઠો છે એવું જ આપણે દર્શાવીએ, એની જગ્યાએ વાર્તામાં આપોઆપ કોફી શોપનું વાતાવરણ ઊભું થાય એ માટે પ્રયત્ન કરી શકીએ. જેમ કે ત્યાં આજુબાજુ બેઠેલા જે લોકો છે એ કેવા છે, એમનું વર્તન કેવું છે એના વિશે થોડી વાત કરી, અથવા કોફી શોપમાં કોઈ મ્યુઝિક ચાલુ છે એ મ્યુઝિક કેવું છે, એના લીધે ટીને જે આપણો નાયક છે એની એ કોઈકની રાહ જોઈ રહ્યું છે તો એના હૃદયમાં કેવું થઈ રહ્યું છે વગેરે, એવું ઝીણી ઝીણી બાબતોનો ઉલ્લેખ કરીએ તો વાચકો તમારા પાત્ર સાથે જાણે કોફી શોપમાં બેઠા બેઠા કોફી પીએ છે એવી કલ્પના કરી શકશે. એટલે એના માટે એ વાર્તા એમની નજર સમક્ષ બને એના માટે કોફી શોપનું વાતાવરણ કેવું છે એની બેસિક જાણકારી આપણી પાસે હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ ચલો કોફી શોપ થોડું ઇઝી બી થઈ ગયું. અગર કોઈ થ્રિલર ને હોરરમાં જનરલી એ વાતાવરણ ઊભું કરવું વધારે રોમાંચિત ભર્યું હોય છે. એટલે જો કોઈ પાત્ર છે જે રાત્રે એકલું શેરીમાંથી નીકળે છે, પસાર થાય છે, હવે એ શેરી કેવી દેખાય છે, શેરીનું વાતાવરણ કેવું છે, ત્યાં કોઈ ઝીણા અવાજો આવી રહ્યા છે, એમ સુમસામ છે પણ છતાંય નાયક એકલો નથી એવું એને લાગી રહ્યું છે, પાત્રને કોઈ પ્રકારની ગંધ આવે છે, પાત્રને આ સમયે શેરીમાંથી નીકળતા ડર લાગે છે, ગમે તે એને અમુક અમુક અનુમાનો થાય છે, એને અમુક લાગે છે કે મારી પાછળ કોઈક છે, એ જે ભાવ છે એ આપોઆપ ઊભા થાય વાર્તામાં એ જરૂરી છે. અને આ બાબતને સારી રીતે સમજવા માટે જોવું કે દરેક વાર્તાની એક થીમ હોય, એ થીમ પર તમારી વાર્તાનો વિશ્વ સારો એવો પ્રભાવ હોવો જોઈએ. હવે આપણે જોયું હોય કે કોઈક વાર છે ને મૂવીઝમાં સિરિયલ્સમાં આશા જગાડવાની કંઈક વાત હોય ને કે હા એકદમ બધું નેગેટિવ ચાલી રહ્યું હતું પણ અચાનકથી જ કંઈક પોઝિટિવ હવે થવાનું છે, આશાની કિરણ આવી મુખ્ય પાત્રને કે કંઈ, તો વસંત ઋતુનું દ્રશ્ય કે પછી સૂર્યોદય થયો
અથવા છોડ પર નવી કળીઓ આવી એવી એવી રીતે આપણને અમુક સીન્સ દેખાતા હોય, બહુ ફ્રેક્શન ઓફ સેકન્ડ ના જ હોય, પણ એનાથી પ્રેક્ષકને ખ્યાલ આવી જાય કે હવે કેવો ભાવ અથવા કેવું વાતાવરણ બની રહ્યું છે. એવી જ રીતે કોઈ ગંભીર ઘટના હોય તો આપણે જોયું છે કે આમ આકાશમાં કાળા વાદળો આવી જાય ને વરસાદ જેવું થઈ જાય ને વીજળી પડે ને, એટલે એના લીધે વાચકને આપોઆપ ખબર પડી જાય કે હવે કેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે, કેવું વાતાવરણ બતાવાઈ રહ્યું છે. ને ઘટનાઓ વિશે જો વધુ ડિટેલમાં વાત કરીએ, ધારાવાહિકમાં એક પછી એક ઘટના કેમ અને કેવી રીતે શરૂ થાય છે એ નક્કી કરવું અગત્યનું છે. હવે આ ઘટનાઓ છે એ વાર્તામાં કેવી રીતે થાય, અમુક શ્રેણીમાં, જેમ કે હું રોમેન્સ શ્રેણીમાં જો વાર્તા લખતી હોઉં તો અમુક એક ઘટનાઓ હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. જેમ કે રોમેન્સની શ્રેણીમાં હું લખું છું તો બે પાત્રોની પ્રથમ મુલાકાત એ એક મહત્વનો કિસ્સો છે, એક સારી ઘટના છે. એવી જ રીતે બે પાત્રો વચ્ચે લવ સ્ટોરી ચાલે છે, પણ એમાં જો કોઈ ત્રીજું પાત્ર આવે છે તો એની એન્ટ્રી પણ એક મહત્વની ઘટના છે. તો એ ઘટનાઓ જે હાઇલાઇટિંગ ઘટના છે જે તે શ્રેણીની, એ સારી રીતે આલેખાય એ પણ એક મહત્વનો મુદ્દો છે. એવી જ રીતે આપણે હોરર શ્રેણી લઈએ તો એમાં જ્યારે સૌથી પહેલા ડર ઊભો થાય વાચકોને કે નાયકને, એ જે સીન છે એ એક મહત્વનો મુદ્દો છે, મહત્વની ઘટના છે. કે કોઈ પાત્ર રાત્રે પાત્ર સૂતું છે, અચાનક એને મધ્યરાત્રિ કોઈ અવાજ આવે છે, ડર લાગે છે, તો એ જે ફર્સ્ટ ડર ઊભો થયો એ જે ઘટના છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી જે હાઇલાઇટિંગ ઘટનાઓ છે એનું સારી રીતે અને સક્ષમ રીતે આલેખન થાય એ બાબત જરૂરી છે. આ બધા સામાન્ય ઉદાહરણ છે, જે મેં રોમેન્સની વાત કરી કે થ્રિલરની કે હોરરની વાત કરી. આ ઉદાહરણ આવી જ રીતે લેવા એ પણ જરૂરી નથી. જેમ કે થ્રિલરમાં એક ઉદાહરણ સરસ આપણે પિક્ચર્સમાં પણ જોયું હોય કે ફર્સ્ટ સીન જ છે ને, કોઈ ભયાનક દેખાતો માણસ હાથમાં ચાકુ હોય કે કોઈની રાડ કોઈએ ચીસ પાડી હોય, એવી રીતે દ્રશ્યોથી શરૂઆત થાય, એટલે આપણને ખબર પડી જાય કે અચ્છા વાર્તાના એક સાથે આ થયું, કોઈક આવી વ્યક્તિ છે જે ખરાબ છે, જે ડર ફેલાવનારી છે. તો આવી આવી રીતે જે હાઇલાઇટિંગ ઘટનાઓ છે એવા દ્રશ્યો બનાવી શકાય. અને એમ જોવા જઈએ તો ટૂંકી વાર્તા હોય, શોર્ટ સ્ટોરીઝ અને નવલકથા, એમાં મુખ્ય ફરક જ આ છે કે અહીં દરેક બાબતો વધુ ડિટેલમાં હોય, વધારે રસપ્રદ રીતે હોય, એની ડિટેલિંગ ઝીણી ઝીણી હોય કે જેથી વાચક તરત કનેક્ટ થાય. એટલે વાર્તાની આ બધી ઘટનાઓ યોગ્ય રીતે જોડાય એ પણ જરૂરી છે, એટલે કે બધા ઘટનાઓ વચ્ચે કનેક્ટિવિટી હોવી જોઈએ. આડા સવડા બધા પાસાઓ ગોઠવાય છે એવું નહીં, પણ કનેક્ટિવિટી બધી ઘટનાઓ વચ્ચે હોય એ જરૂરી છે. આગળ વધીએ. હવે લાંબી ધારાવાહિક છે અને એમાં પાત્રો છે, તો પાત્રો વાતો પણ એકબીજા સાથે કરશે. આપણે બરફી પિક્ચર તો જોઈ નથી રહ્યા કે સાયલન્ટ હશે, એટલે સંવાદો ડાયલોગ્સ જે વાર્તામાં છે એ ખૂબ સારી ભૂમિકા ભજવે છે. અમુક એક અસરકારક જો સંવાદો ન હોય તો વાર્તાનો આખો પ્લોટ નિષ્ફળ બની શકે, અથવા વાર્તામાં જે સંલગ્નતા છે એ ઓછી થઈ શકે, વાચકોને ઓછી આકર્ષિત પણ લાગી શકે. જેમ કે આપણે જો શોલેના ગબ્બર સિંહને યાદ કર્યા છે તો એમનું કિતને આદમી થે ડાયલોગ એ હજી સુધી અમર છે, જેટલું અમર એમનું પાત્ર છે એટલું જ અમર એમનો આ ત્રણ શબ્દોનો ડાયલોગ છે. એટલે વાતચીત કે સંવાદોનું યોગ્ય રીતે અથવા તો વધુ સારી રીતે વર્ણન કેવી રીતે કરવું જોઈએ એના વિશે તો આપણે જોશું જ, પણ એ ડાયલોગ એ પાત્રો અને વાર્તાના પ્લોટ જેટલા જ મહત્વના છે એ બાબત આપણે લખતા પહેલા સમજી લેવી જોઈએ. દરેક પાત્રની, એટલે કે જો બે વ્યક્તિઓ વચ્ચે ડાયલોગ્સ એક્સચેન્જ થઈ રહ્યા છે તો બંનેના ડાયલોગ્સ એક નવા ફકરાથી, નવી લાઇનથી શરૂ થવા જોઈએ. જો હું એક જ ફકરામાં બધા ડાયલોગ્સ લખી નાખું વચ્ચે અલ્પવિરામ મૂકીને, તો ખબર નહીં પડે વાચકને કે કયું વાક્ય કયા પાત્ર દ્વારા બોલવામાં આવ્યું છે અને કયું બીજા દ્વારા બોલવામાં આવ્યું છે. એટલે ક્લિયર રહે એના માટે નવા ફકરાથી, ભલે એક જ શબ્દ હોય, ભલે એને જવાબમાં ખાલી હા જ હોય, પણ એના માટે પણ એક નવી લીટીથી નવા ડાયલોગની શરૂઆત થવી જોઈએ. બીજું, સંવાદની અંદર ઘણી વખત આવું જોવામાં આવતું હોય છે કે
જે બે પાત્રો કે ત્રણ પાત્રો વચ્ચે વાતચીત થઈ રહી છે તો દરેક ડાયલોગ્સની અંદર અંદર કે બહાર જે પાત્ર દ્વારા બોલાયું ને એનું નામનો ઉલ્લેખ ઘડી ઘડી થતો. જેમ કે હું અને હર્ષ જો અમારા બે વચ્ચેનો જો કોઈ સંવાદ ચાલુ હોય અને હું એમ કહું કે હર્ષ તમારી જરૂર હતી ત્યારે તો તમે આવ્યા નહીં, અને હર્ષ પછી કહે કે કૃતિ સોરી હું બહુ જ બિઝી હતો, પણ હર્ષ તમારું યોગ્ય બહાનું નથી, અને હા વાત સાચી છે કૃતિ સોરી. તો ઘડી ઘડી નામ આવાવ કરે, અથવા હું એવી રીતે ડાયલોગ્સ લખું કે તમે તમારી જ્યારે જરૂર હતી ત્યારે તમે આવ્યા નહીં, કૃતિએ કહ્યું, પછી જવાબ હર્ષે કહ્યું. તો વારંવાર જે નામ બોલીએ છીએ તો આપણે સાંભળીએ છીએ તો પણ એવું લાગે છે કે થોડું આ ડિસ્ટર્બિંગ છે. સમજાઈ ગયું કે કોણ બોલી રહ્યું છે, કોણ સાંભળી રહ્યું છે, પછી કોનો જવાબ આવ્યો. તો વારંવાર નામનો ઉલ્લેખ કરવાથી વાચકનું જે એક્સપિરિયન્સ છે એ ડિસ્ટર્બ થઈ શકે, એટલે વારંવાર નામ લખવાનું ટાળવું જોઈએ. એકવાર જો વાચકોને ખ્યાલ આવી ગયો કે કોણ બોલી રહ્યું છે અથવા કોની વચ્ચે વાતચીત ચાલે છે, તો આપોઆપ વક્તા કોણ છે, સાંભળનાર કોણ છે એ ખ્યાલ આવી જશે. વાર્તામાં દરેક પાત્ર અલગ, એટલે સ્વાભાવિક છે કે એમની વાત કરવાની રીતો પણ અલગ હશે. એની રીત, એના શબ્દો, આ બધી બાબતો પર પણ એના સ્વભાવનું કનેક્શન હોય છે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ રમૂજી પાત્ર વિશે વાત કરી રહી હોઉં તો એનું હું રમૂજી તરીકેનું વર્ણન કરવું એ અલગ છે, અને એના વાતચીતમાં, એના વર્તનમાં, એની બોડી લેંગ્વેજમાં પણ એ રમૂજીપણું હોવું જોઈએ. જો વાતચીતમાં એ રમૂજીપણું બહાર નહીં આવે તો મારું એમનું ફની હોવાનું જે એક્સપ્લેનેશન છે કે જે વર્ણન છે એ એટલું અસરકારક નહીં લાગે. એટલે કોઈ ગંભીર પાત્ર છે તો એ જ રીતે એનું ગાંભીર્ય એના શબ્દોમાં, એની બોડી લેંગ્વેજમાં દેખાવું જોઈએ, એના કાર્યોમાં દેખાવું જોઈએ. પછી વધારે જોઈએ કે સંવાદને વધારે અસરકારક બનાવવા માટે આપણે રૂઢિપ્રયોગોનો ઉપયોગ પણ કરી શકીએ કે જેથી સંવાદ થોડો અલગ લાગે. ડે ટુ ડે લાઈફમાં બોલાતી એવી ભાષા પણ અમુક રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી શકીએ. અચ્છા, આપણે કોઈ પર્ટિક્યુલર જગ્યાનું, કોઈ રિજનલ ભાષાનો ઉપયોગ કરી શકીએ, લોકલ એક્સેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી વધારે ઇન્ટરેસ્ટિંગ વાર્તા કે એ જે ડાયલોગ એક્સચેન્જ છે એ બની શકે. ફોર એક્ઝામ્પલ, હું કહું કે એમની વાત જ ના પૂછો, એને તો છે ને ગેમનો ચસ્કો લાગી ગયો છે. તો આજે ચસ્કો લાગી ગયો છે એ થોડું એનું એ પાત્રનો પોતાનો શબ્દ હોય એવું લાગે. આપણે કદાચ ડે ટુ ડે લાઈફમાં ના બોલતા હોય, પણ જો હું એવું પાત્રનું વર્ણન કરી રહી છું તો એવા રૂઢિપ્રયોગોનો ઉપયોગ થોડું નોર્મલ ડાયલોગને વધારે સારી રીતે મઠારવામાં મને ઉપયોગી થઈ શકે. અને ઘણા બધા રૂઢિપ્રયોગો દરેક ભાષામાં ઉપલબ્ધ છે, એટલે રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવાથી વધારે મીઠાશ કે એ લોકલ જગ્યાનું જે વાતાવરણ છે એ ડાયલોગ્સમાં પણ આપણે ઊભું કરી શકીએ છીએ. અને રૂઢિપ્રયોગો આપણને જો ન ખબર હોય જે તે જગ્યાના, તો ઇન્ટરનેટ પર આપણે એની પર રિસર્ચ કરીને, વિડીયોઝ જોઈને એના વિશે ખ્યાલ મેળવી શકીએ છીએ. પછી આપણે જોઈએ કે જે પાત્ર બોલી રહ્યું છે, સંવાદ થઈ રહ્યો છે, એમાં આપણે જે તે સંવાદ વચ્ચે એની ક્રિયા પણ બતાવી શકીએ છીએ કે જેથી ડાયલોગ વધારે ઇન્ટરેસ્ટિંગ થાય. આપણે જ્યારે પિક્ચર જોતા હોઈએ, સિરિયલ જોતા હોઈએ, તો એમાં ઇઝીલી આપણે એની એક્ટિંગ જોઈ શકીએ છીએ, પણ એ એક્ટિંગ લખાણમાં ઊભી કરીને થોડું વધારે નેચરલ દ્રશ્ય છે એ પણ લખાણ દ્વારા ઊભું કરી શકીએ છીએ. જ્યારે સંવાદની વાત આવે ત્યારે એ પણ વાત મહત્વની છે કે માહિતીનો ઢગલો કરતા હોઈએ, સંવાદને આમ એક સરખો કરી નાખતા હોઈએ, ઈ ન થાય એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો સંવાદ એક સ્વરૂપ એક જ જેવું સમાન રાખીએ તો વાચકોને કોઈક વાર કંટાળાજનક પણ લાગી શકે, એટલે જરૂર હોય એટલા જ સંવાદો વાર્તામાં ઉમેરવા જોઈએ. અને એક શ્રેષ્ઠ સંવાદ ચેક કરવા માટે તમારા સંવાદને લખ્યા પછી એને મોટેથી વાંચવો જોઈએ. કે હું અત્યારે વાચક તરીકે વાંચી રહી છું તો જ્યારે મારા વાચકો વાંચશે ત્યારે એમને આ ડાયલોગ કેવો લાગશે, એ અનુભવ આપોઆપ થવા લાગશે. એટલે એને સમજીને ચેન્જીસ એમાં કરી શકીએ છીએ, બિનજરૂરી શબ્દો કાઢી શકીએ છીએ, સંવાદો બિનજરૂરી હોય તો એ પણ કાઢી શકીએ છીએ. એના માટે આ પ્રેક્ટિસ ઉપયોગી છે. આગળ વધીએ. ઘણી બધી બાબતો જોઈ, નવલકથાનો અંત કેવી રીતે લાવવો એના વિશે પણ વાત કરીએ.
કારણ કે જેમ શરૂઆત મહત્વની છે એવી જ રીતે અંત મહત્વનો છે. જેમ શરૂઆત મૂંઝવનારી હોય છે ઘણા લેખકોને, એમ અંત પણ મૂંઝવનારો હોય છે. વાસ્તવમાં એમ તો વાર્તામાં અંત ન હોય, પણ આપણે કોઈ જગ્યાએ વાર્તા પૂરી કરીએ છીએ તો તમે એમ પૂરી કરી, એમાં પણ ખાસ જ્યારે નવલકથાનો અંત હોય તો એ વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. માઇક્રોફિક્શનનો અંત અલગ હોય, એવી જ રીતે નવલકથાનો અંત પણ થોડો યુનિક હોય છે. તો નવલકથા વાંચ્યા પછી કયા ભાવ સાથે વાચક ઉભો થાય છે, ઈ નવલકથા સાથેનો એનો અનુભવ કેવો રહ્યો, એ આખે આખો અંત સાથે સંકળાયેલો છે. ઘણા બધા પ્રકારના જુદા જુદા અંત વાર્તાને આપણે આપી શકીએ. પહેલું છે ક્લાસિકલ અંત, ઉકેલાયેલ અંત, જે આપણને થોડો પ્રિડિક્ટેબલ લાગી શકે એવું. અને ઘણી બધી કૃતિઓ છે જે ક્લાસિક અંત સાથે સમાપ્ત થતી હોય છે. ક્યારેક એને આપણે ફીલ ગુડ એન્ડિંગ પણ કહીએ છીએ, એટલે કે અંત વાંચીએ એટલે આનંદ મળે કે હા સારું થયું, ખાધું પીધું રાજ કર્યું, હવે મુખ્ય નાયક ને નાયિકા ખુશ છે એમના જીવનમાં, એવો અનુભવ જ્યારે આપણને થાય તો એ ક્લાસિક અંત છે, થોડો પ્રિડિક્ટેબલ અંત છે. અને સામાન્ય પ્રકાર છે આ અંતનો. ઘણા બધા લેખકોને વાચકોને આ પ્રકારનો અંત ગમતો હોય છે. બીજું હોય અસ્પષ્ટ અંત. આ પ્રકારમાં અંત એમનો કદાચ એમ જોવા જઈએ તો ખરેખર અંત હોતો જ નથી. વાર્તાના અંતમાં વાચકોને જવાબો મળે, જેમ પહેલા પ્રકારમાં જવાબો મળે કે હા વાર્તા ચાલુ થઈ, ઉપર ગઈ, નીચે ગઈ અને આ એન્ડ ખબર પડી ગઈ, કન્ક્લુઝન આવી ગયું, નિર્ણય આવી ગયો. પણ આ પ્રકારના અંતમાં વાચકોને જવાબો કરતા પ્રશ્નો વધારે હોય, એટલે કે આમ અસ્પષ્ટ અંત હોય. જેટલા વાચકો એટલા અલગ અલગ પ્રકારના અંત આમાં પ્રિડિક્ટ થઈ શકે એવું પણ આપણે કહી શકીએ અસ્પષ્ટ અંતમાં. એટલે વાર્તા જ્યારે પૂરી થઈ ત્યારે આગળ શું થશે, આ ખરેખર અંત છે કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો આવા અંત વાંચીને વાચકોને થતા હોય છે. અને વાચકોને અનુમાન પણ કરવા દે કે આગળ શું આવી શકે. એટલે જેટલું માથા દીઠ આ પ્રકારનું જે આગળની વાર્તા માટેનું જે બંધારણ છે એ માથા દીઠ બદલાઈ શકે જો અસ્પષ્ટ અંત સાથે વાર્તા પૂરી થઈ હોય. કારણ કે ઓપન એન્ડેડ કન્ક્લુઝન છે, એટલે સ્પષ્ટ રીતે ક્યારે પણ આવી જો આ અસ્પષ્ટ અંત આપવામાં આવે તો સ્પષ્ટ કોઈ ચોખવટ સાથે વાર્તા પૂરી નથી થતી, એ વાચકોની કલ્પના પર છોડી દેવામાં આવે છે. બીજું છે અનપેક્ષિત અંત, એટલે કે વાચકોએ પ્રિડિક્ટ કરી નાખ્યું હોય એમને એમ કે હા ક્લાસિક અંત થવાનો છે, પણ અંતમાં ક્લાઇમેક્સમાં કંઈક એવું થાય કે એવું લાગે અરે મેં તો આવા એન્ડની અપેક્ષા જ નથી કરી કે આ કેરેક્ટર આવું કરશે, ઘટના આવી બની જશે. એટલે કે સરળ પ્રવાહમાં અંત તરફ જ્યારે વાર્તા જતી હોય અને વાચકો કલ્પના કરી નાખી હોય એ બ્રેક થઈ જાય છેલ્લે છેલ્લે અને એકદમ નવી જ દિશા સાથે વાર્તાનો અંત આવે. અને જનરલી આવા અંતમાં વાચકો આશ્ચર્ય સાથે, ઉદ્ગાર સાથે તેઓ વાર્તાનો અંત કરતા હોય છે. પછી ટાઈ એન્ડિંગ, આ બહુ સરસ પ્રકાર છે, રસપ્રદ પ્રકાર છે. વાચકોને ઘણીવાર આ પ્રકારનો અંત બીજા બધા જ અંત કરતા ગમતો હોય છે. એટલે કે વાર્તાની અંતમાં પ્લોટ જ્યારે જે સ્થળેથી ચાલુ થયો હતો બરાબર એ જ સ્થળે એન્ડમાં પણ પાછો લાવવામાં આવે છે જ્યાં બધું ચાલુ થયું, એટલે કે જ્યાં શરૂઆત થઈ ત્યાં જ અંત. ઘણીવાર આપણને એમ ખબર ના હોય કે લેખક આપણને ક્યાં લઈ જાય છે, પણ પછી છેલ્લે ખબર પડે અરે આપણે તો પાછા ઘરે આવી ગયા. તો આ ટાઈ એન્ડિંગ એન્ડ છે. એના પછી એક વિસ્તૃત અંત પ્રકાર છે, આપણને અંતને ઉપસંહાર પણ કહી શકીએ. અંતમાં વાર્તામાં લેખક ઘણી બધી બાબતો સ્પષ્ટ કરી શકે, ઇનફેક્ટ એવી બાબતો પણ સ્પષ્ટ કરી શકે જે વાર્તા દરમિયાન લેખક સ્પષ્ટ ન કરી શક્યો, અથવા અમુક એક પ્રશ્નોના જવાબ સંપૂર્ણ વાર્તામાં આપવા શક્ય ન હતા એ આ વિસ્તૃત અંતમાં લેખક આપી શકતા હોય છે. કે અમુક વર્ષો બાદ વાર્તાનું વિશ્વ કેવું છે, અથવા વાચકોનો આગળ જઈને અમુક વર્ષો પછી ગ્રોથ કેવો થયો, એવા અલગ અલગ બાબતોને આવરીને આ અંત બનતો હોય છે. સામાન્ય રીતે તો લખતા લખતા જ મને લાગે છે લેખકોના અંદર અંત પણ કેવો હશે એ આપમેળે બનતો જાય છે. પણ જો શક્ય હોય તો પહેલાથી જ અંત નક્કી કરી શકાય, અને જો ખાસ અંત કેવા પ્રકારે આપવો છે જો એ નક્કી જ હોય તો એ પ્રમાણે બધા પરિબળો, ઘટનાઓ, પાત્રોને એ પ્રમાણે આપણે ચીંધી શકીએ કે જેથી એ અંત સુધી પહોંચી શકાય.
અંત નક્કી કરવામાં આપણે એ પણ જોઈ શકીએ કે વાચકોને કઈ ફિલિંગ સાથે આપણે વાચકોને છોડવા છે એ આધારે પણ અંત નક્કી કરી શકાય. જો ઈચ્છા હોય કે વાચકને અંત ઇમોશનલ બનાવવા છે, એમને રડાવવા છે, અથવા ના એમને એક સારો અનુભવ થાય, સંતોષ થાય એવો અનુભવ કરાવવો છે, તો એ રીતે પણ વાર્તાના અંતને વળાંક આપી શકાય. પોસિબલ છે કે અંત દુઃખદ હોય, પણ વાચકો દુઃખી ના થાય માટે લેખક વાર્તાને સુખદ અંત આપવાની કોશિશ પણ કરે. એટલે જનરલી જે ઇમોશન કે જે લાગણી તમે ટ્રિગર કરવા માંગતા હો વાચકોની અંદર, એ આધારે પણ અંત કેવો પ્રકારનો મારે રાખવો છે એ નક્કી કરી શકીએ. આગળ જોઈએ એમ તો આજે ઘણી બધી વાતો ધારાવાહિકને લગતી શરૂઆતથી લઈને અંત સુધી કરી લીધી છે, પણ હજી પણ કંઈક બાકી છે. અને ઘણા લેખકોને આ સવાલ હોય છે કે લગભગ એકવાર તો આ પરિસ્થિતિનો સામનો મિનિમમ કરતા જ હોઈએ છે, એ બાબત બાકી છે. અને એ છે રાઇટર્સ બ્લોક, અથવા તો લખાય તો છે પણ એવું લાગે છે કે મારા લખાણમાં કંઈ નવીનતા નથી આવી. એવી સમસ્યા છે જેનો સામનો ઘણા લેખકો ક્યારેક ને ક્યારેક કરતા જ હોય છે. એટલે સૌથી પહેલા તો એના માટે આપણે વિચારોની ઉણપ દૂર કરી શકીએ. અમુક વાર લખવા બેસીએ ત્યારે એવું લાગે કે વિચાર જ નથી આવતા, મારા મગજમાં પ્લોટ છે પણ હું ક્યાંથી ચાલુ કરું, ક્યાં આગળ લઈ જાઉં મને નથી ખબર. આવી પરિસ્થિતિમાં નિરીક્ષણ અને વાંચન ખૂબ મદદ કરી શકતું હોય છે. કે આંખ કાન તો એમ તો સર્જનાત્મક કૃતિ સાથે જે જોડાયેલ વ્યક્તિ છે એના આંખને કાન તો ખુલ્લા જ હોવા જોઈએ. કોઈ પણ રસ્તામાં ચાલતી વ્યક્તિ છે અથવા આજુબાજુ કોઈ ઘટનાઓ બની રહી છે, આપણે ક્યાંય ટ્રાવેલ કરવા ગયા તો આપણા જાણીતા લોકોની પણ જે અજાણ્યા લોકો છે એમના ચહેરા જોયા, એમની પાછળની કેવી વાર્તા હશે, એમની બેક સ્ટોરી શું હશે એ વિચારવાનો પ્રયત્ન કર્યો. આપણે ક્યાંય ગાર્ડનમાં ચાલવા ગયા અને બીજા લોકોને વાતચીત કરતા સાંભળ્યા, એમાંથી આપણે કંઈક ગળ્યું. અચ્છા, ઘરમાં જ છીએ પણ એમ ઘરમાં નથી, એ રીતે આપણે ઘરના લોકોને જોઈએ, એમના વિશે વિચાર કરીએ. આપણા સગા સંબંધીઓ કેમ તેઓ આવા છે, એમની ટેવો કુટેવો, એમની બેક સ્ટોરી આવી છે, એવી અનેક બાબતો નિરીક્ષણ કરતા જ્યારે શીખીએ છીએ તો આપોઆપ એમાંથી નવા નવા વિચારો સ્ફૂરતા હોય છે. અને એમ જોવા જઈએ તો વાંચન એ સૌથી કારગર રસ્તો છે. કારણ કે એમ તો લેખન થવાની લેખક થવાની પહેલી શરત જ છે કે આપ સારા વાચક છો. કે વાર્તાઓ વાંચીએ અને જ્યારે ઊંડાણપૂર્વક વિચારીએ છીએ, એક ફક્ત વાચક તરીકે નહીં પણ એનાલિટિકલ દ્રષ્ટિથી જોઈએ, તો એમાંથી પણ નવા નવા પાત્રો વાર્તાઓ મળી શકે છે. કે જ્યાં કામ કરતા હોઈએ અથવા સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે જો આપણા વર્ગખંડમાં 50 વિદ્યાર્થીઓ છે, આપણા કલીગ્સ છે 30-40, બધા જ છે સેમ રીતે કામ કરતા હશે, સેમ સમય આવતા હશે જતા હશે, પણ આપણે બધાને એક અલગ દ્રષ્ટિથી યાદ રાખીએ છીએ. એમાંથી અમુક લોકો છે જેમને આપણી સાથે વધારે ગમે છે, આપણને પણ એમની સાથે વધારે ગમે છે, અમુક લોકો સાથે આપણને નથી ગમતું. કારણ કે બધા જ માણસો જુદા છે, એમની બોલવાની રીત, બોડી લેંગ્વેજ વગેરે અલગ છે, તો કાલ્પનિક રચનાઓમાં પણ એવું જ લાગુ પડે છે. એટલે વિચારોની ઉણપ આ રીતે દૂર કરી શકાય. અને એમાં પણ જ્યારે નવલકથા લખવાની હોય એટલે પ્રોપર પ્લોટ જો બેસતો ન હોય તો એ બ્લોક દૂર કરવા માટે અન્ય રચનાઓ વાંચવી, આપણા મ્યુઝિકલ આપણા મનપસંદ ગીતો સાંભળી લીધા, ઘણા બધા લોકો મ્યુઝિકની હેલ્પ લેતા હોય છે, એનાથી પાત્રો તમને નજર સમક્ષ દેખાશે થોડા લાઇવલી. જો લેખક સામે લાઇવલી પાત્રો થઈ જાય તો એને આરામથી આલેખી પણ શકાય અને ધીરે ધીરે પ્લોટ મજબૂત થતો જાય. પછી ગયા વેબિનારમાં પણ આ વાત કરી હતી કે સ્પર્ધામાં ભાગ લેવાથી એક નિયમિતતા લેખકને આવતી હોય છે, પોતાને ચેલેન્જ કરવાની આદત પડે છે કે ના હું આટલું તો લખીશ જ, ભલે કેટલા પણ કામ હોય પણ હું 100 શબ્દો લખવાની આદત પાડીશ, આજે ખાલી પ્લોટની આઉટલાઇન નક્કી કરીશ, આજે ખાલી આ પાત્ર વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરીશ. પછી એવી રીતે ધીરે ધીરે આખી નવલકથા લખવાનું શરૂ ક્યારે થઈ જશે ખબર નહીં પડે. એટલે આ તો બધા મુખ્ય મુદ્દાઓ છે જેની સાથે સાથે તમારું જે કવર પેજ છે વાર્તા એ પણ બહુ અનોખું હોવું જોઈએ, આકર્ષક હોવું જોઈએ. પ્રતિલિપિમાં ઘણા બધા વાચકો અમને કહેતા હોય છે કે અમે વાર્તાનું જે કવર પેજ છે એ કેવું છે ને એના પરથી જ વાર્તા વાંચવાનું ડિસિઝન લેતા હોઈએ છે. એટલે વાર્તાનું શીર્ષક અને એનું કવર પેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
શીર્ષક પણ નાનું હોય પણ આગવું હોય, બહુ જ લાંબુ લાંબુ શીર્ષક નહીં પણ અમુક શબ્દોમાં જ ઘણું બધું વર્ણવાઈ જાય એવું હોય, તો એ આકર્ષક રીતે વાચકોને જોડી શકે છે. ઘણી બધી શ્રેણીઓ મિક્સ કરીને આપ વાર્તા લખી શકો છો કે જેથી એક એક જેવું વાર્તામાં આલેખન ના આવે. આજે ઘણી બધી વાતો કરી લીધી, નવલકથાના જુદા જુદા પાસાઓ વિશે વિચાર કરી. હવે જાણ્યા પછી આનો અમલ ક્યાં કરવાનો એનો સાચો સમય પણ અત્યારે પ્રતિલિપિ ઉપર છે. આજે જ નવી કોમ્પિટિશન લોન્ચ થઈ છે અને ગોલ્ડન બેચ ધરાવતા લેખકો છે એમના માટે તો કિસ્મતની ચાવી છે. જો ગોલ્ડન બેચ છે તો સુપર રાઇટર 3 સ્પર્ધા જે આજે લોન્ચ થઈ છે એમાં ધારાવાહિક પણ નવલકથા લખવાનો અનુભવ આપ કરી શકો છો. ઘણા બધા પુરસ્કારો તો છે જ, પુસ્તક પ્રકાશનની તક છે, પ્રીમિયમમાં આવવાની તક છે, 1,00,000 સુધીની કેશ પ્રાઇઝ છે, અને જે પાર્ટિસિપન્ટ છે ખાલી એમને પણ પાર્ટિસિપેશનનું પ્રમાણપત્ર મળવાનું છે. એટલે જો રેગ્યુલર પબ્લિશ કરવાની આદત ન હોય તો સુપર રાઇટર 3 સ્પર્ધાથી આપ ધારાવાહિક લખવાનો અનુભવ કરી શકો છો, અને એના લીધે મોનેટાઇઝેશનના જે ફીચર્સ છે પ્રતિલિપિ ઉપર એનો પણ પ્રેક્ટિકલી અનુભવ તમે કરી શકો છો. હવે એ પ્રશ્ન બી થશે અમુક લેખકોને કે ગોલ્ડન બેચ જો અમારી પાસે નથી તો એમનું શું? તો એના માટે પણ અમારી પાસે સ્પર્ધા છે. ધારાવાહિક સ્પર્ધા અત્યારે સમુદ્ર મંથન ચાલી રહી છે. ઓછામાં ઓછા 10 લખીને આપ નવલકથા ધારાવાહિક લખવાનું શરૂઆત કરી શકો છો કે જેથી ધીરે ધીરે મોટી ધારાવાહિક કઈ રીતે લખાય એનો અનુભવ તમને મળશે. અને અત્યારે જો વેબિનાર અટેન્ડ કર્યો છે તો આપને વેબિનારની બાબતો પણ યાદ હશે, એટલે પ્રેક્ટિકલી એનો અનુભવ તમે અત્યારે જ સ્પર્ધામાં ભાગ લઈને કરી શકો છો. ઓકે, તો આશા છે કે આજનો વેબિનાર તમને ઉપયોગી થયો હશે, થોડું ઘણું નવું જાણવા મળ્યું હશે, અને આ બાબતો જાણીને તમે એને અમલમાં જરૂર મૂકશો એવી અમને આશા છે. એટલે વેબિનારમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સમયને જોતા આપણે થોડું વેબિનાર પૂર્ણ કરવો પડશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને મેઇલથી કે એપમાં રિપોર્ટ કરીને તમે જણાવી શકો છો. હા, સૌ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. કૃતિ આ તમામ માહિતી શેર કરવા માટે ખૂબ ખૂબ આભાર. સો આપણે સમયને જોતા ક્વેશ્ચન આન્સર અત્યારે તો નહીં લઈ શકાય, કેમ કે ઓલરેડી 1 કલાક અને 10 મિનિટ ઉપર સમય થઈ ગયો છે. એટલે જે પણ પ્રશ્નો હોય, જેમ કૃતિએ કીધું કે તમે મેઇલ દ્વારા અથવા રિપોર્ટ કરીને અમને જણાવી શકો છો, એટલે અમે ત્યાંથી તમને જવાબ આપી શકીએ. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેઈન.